જી કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ છો. અને અત્યારે જો અમે જઈ રહ્યા છીએ તરણેતરના મેળે, ગુજરાતનું ગૌરવ એટલે કે તરણેતરનો મેળો. કારણ કે ગુજરાતનું ગૌરવ કેવું હોય તો કહેવાય, ગુજરાતની અંદર આખા તરણેતરના મેળા જેવડો એક મેળો નથી, મોટામાં મોટો જ મેળો એ તરણેતરનો. ત્રિનેત્ર મહાદેવ છે અને એનો મેળો ભરાય છે. એટલે આજ, કારણ કે મેળો તો સાચો કાલે છે, કાલે પાંચમ છે, ઋષિ પાંચમ ના દી મેળો હોય, તો એટલા માટે આપણે એ મેળે જવાનું છે. અને કારણ કે મેળો તો કાલ પાંચમ નું હોય, પણ આપણે આજ એક દી અગાઉ જાય છે, સો જ છે આજ. તો કારણ કે આજ થોડીક ટ્રાફિક ઓછી હોય, કાલે તો હવે જવાનો ટાઈમ મળે કે ન મળે, એટલા માટે આજ સો જ ના દી જાય છે. નકર કાયદેસરનો મેળો ઋષિ પાંચમ નો હોય, તો આજ પણ કારણ કે પાંચ દિનો મેળો હોય, મેળો તો બેજ થી ચાલુ થઈ જાય, ચાર દિનો આમ જો થાય, આમ સેઠ નદી હોય એટલે આમ પાંચ દિન, તો એટલે તે દી તો વધારે ટ્રાફિક હોય પાંચમની. તો આજ આપણે સો જ છે, તો આજ જઈ આવી અને તમને મેળો કરાવી. કારણ કે આ મેળો રહ્યો ને એ ગુજરાતનું ગૌરવ છે, મોટામાં મોટો મેળો છે. હાલો ડાયરેક્ટ આપણે રસ્તાનું તો જો વ્યૂ બતાડશું, જો શૂટિંગ થાય છે તો, નકર અહીંયા જઈને આપણે વિડીયો શૂટિંગ કરશું. મિત્રો અત્યારે જો આપણે મેળામાં પહોંચી ગયા, મોટરસાયકલ લગભગ 1 કિલોમીટરથી 2 કિલોમીટર દૂર રાખવું પડે, કારણ કે ટ્રાફિક એટલી હોય. આજ તો ઓછી, કાલ આથી નહીં વધારે ટ્રાફિક થાય છે. આજ સો જ છે તો એટલી ટ્રાફિક છે, કાલ આથી વધારે. તો આમાં જો અંજલિ ને અને સિંધાભાઈ છોકરા ને બધા આમાં કૂદવા જવું છે, તો આપડે કડી કઈ ઉભા રહી અને એ જવું એમ હે. અરે જવું, વજન જાજ નહીં પડે, હે તાર જવું એમ નથી જવું, જા ને જવાય એવું કઈ ન હોય. ફજેત માં બેવું હે, લઈ લે લઈ લે. અંજલિ ટિકિટ લીધી આ એઠું ઉતરીને પછી આ ટિકિટ પાછી બતાવો જાઓ. અહીંયા તો જરાય ટ્રાફિક છે જ નહીં, કારણ કે મેળામાં અંદર જઈશું અહીંયા તો ફૂલ ટ્રાફિક છે. આપણે વિડીયો શૂટિંગ કરવી તો પણ નહીં થઈ શકે, તો છતાં આપણે જેટલું મહેનત કરશું, જેટલું થાય એટલું આપણે વિડીયો બનાવશું અને તમને બતાવીશું. નહીં ચડી શકતી હાજી છડી નહી, બેક લાગી ચડે હે. કેટલે ઉપર ચડે ત્યારે બીક ઓછી લાગે, વાત આવે ને ત્યારે બીક લાગે. કઈ સાઈડ આવે? બેક લાગે અંજલિ ને બેક લાગે. કાર જે વધારે ચડી જાય, કાર જે વધારે ચડી જાય એને બીક કરી દીધો, એને વધારે બેક લાગે. બીક લાગી હતી હે સમલી, પગ મળી ગયો, મજા આવી એમ ઓળા ને મજા આવી.
આપણે મેળામાંથી રખડી અને થોડાક થાક્યા હતા એટલે પછી અહીંયા બગીચો છે પછી ખાખરી હનુમાન જગ્યા એટલે માટે અહીંયા જાડવા ને એવું બધું છે એટલે સાંયા બધા બેઠા અને જોવા મગફળી બધા મગફળી થાય કારણ કે તડકો છે અને અહીંયા જાડવા છે એટલે બધો મેળ થઈ જાય આટલી ગરમી નથી હોતી વધારે ટ્રાફિક ચાલો હવે મગફળી ખાઈ લઈ પછી પાછા મેળામાં જઈ શકર મારવા અને મંદિરે તો જવાના હતા પણ અહીંયા કણ અત્યારે મનાયા હતી કે કલાક પછી ખુલશે તો ખુલશે પછી કદાચ જો જવા દેશે તો જઈશું મંદિર દેખાડશું કારણ કે આખરે દર્શન ન કરીએ કે આજ રાતે કેટલી હોય એટલે રોતી પીડા ને અત્યારે હરખી સારી શેકેલી નું હોય મેળો એટલે કારણ કે જેવી તેવી મન ગરમ કરે હરખી શેકવા રહીએ તો તમને હરખું ન આવે એટલે આ તો લગડ ભૈખા થયે એટલે હાલે બાકી ઘરે તો આટલી જ આવી કાશી હોય ને તો ખાય નહીં હા એ તો ભૈખા થયે એટલે મીઠી લાગે હા ન ખબર પડે કા ગપ્પાટા મારે અને મગફળી ખાય છે અત્યારે 4:30 વાગ્યા અને ઘરે આપણે મેળામાં પછી જેટલું શૂટિંગ થયું એટલું કર્યું અને જાજુ શૂટિંગ નહોતું કર્યું એનું કારણ કે ટ્રાફિક એટલી હતી ને કે વાત જ જવા દો ટ્રાફિક તડકો ગરમી ફૂલમ ફૂલ કાંઈ ઘટે જ નહીં એટલી ટ્રાફિક બહુ બધી હતી કીધું આજ એક દી અગાઉ જાય તો થોડોક વિડીયો શૂટિંગ સારું થાય છે ટ્રાફિક ન હોય તો પણ હમણાં બે ત્રણ વર્ષથી બંધ હતો ને મેળો એટલા માટે ટ્રાફિક બહુ થઈ જતી
લે શૂટિંગ આજ નિરાત્રી છે શું નિરાત્રી ગાંઠ ની બકડા સટી બોલતી લે શૂટિંગ તો એટલું બધું થયું નહીં જેવું તો વિડિયો બન્યો જેવો પૂરો કરી નાખી કારણ કે હવા ના વાગ્યા હે તો પેહું નીણ ને પાવન ને બધી બાકી છે બાની બપોર પાયા છે પણ અત્યારે બાકી છે તો હવે આજનો વિડીયો અહીંયા લગી રાખી અને મળશું પાછા કાલે બીજા નવા વિડીયોમાં તો રામ રામ ને જય માતાજી.